ફી નિયમન કમિટીનો વિવાદ યથાવત છે. એફઆરસી કમિટી ખાતે વાલી મંડળ અને વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો. વધુ ફી અને એફઆરસી રદ કરવાની માંગને લઈને આ હોબાળો થયો. એફઆરસી પક્ષપાત કરતું હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. એફઆરસીએ નક્કી કરેલી ફીમાં વિવાદ થયો છે. એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવેલી ફી સામે વાલીઓએ નારાજગી વ્યક્ત કરી છે. વાલી મંડળના હોદ્દેદારો પણ એફઆરસી પહોંચ્યા અને ડીપીએસ સ્કૂલના વાલીઓએ વધુ ફી મામલે રજૂઆત કરી. સ્કૂલ દ્વારા ફીમાં 100% જેટલો વધારો માંગતા વાલીઓએ ફરિયાદ કરી છે. અનેક સ્કૂલોએ ફીમાં જંગી વધારો માંગ્યો છે. સ્કૂલ દ્વારા 1.10 લાખ ફી માંગવામાં આવી હતી. કમિટીએ સ્કૂલની ફી 45,000 થી 60,000 નક્કી કરી છે. તો આ વિશે વધુ જાણકારી માટે સંજય ટાંક આપણી સાથે ફોન લાઇન પર જોડાયા છે. જી સંજય, વાલીઓ દ્વારા શું હોબાળો કરવામાં આવ્યો, શું તેમની માંગ છે? બિલકુલ જીલન, ફીને લઈને જે પણ વિવાદ જે ચાલી રહ્યો છે તે હજુ પણ સમાનો નામ લેતો નથી. કારણ કે ફી નિયમન કમિટીમાં જ ક્યાંક ને ક્યાંક વિવાદ હાલ જોવા મળી રહ્યો છે. એફઆરસી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે, ફીનું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે, તેને લઈને પણ વાલીઓ નારાજગી જતાવી રહ્યા છે. જેને લઈને આજે 3 થી 4 શાળાઓ જે છે તેના વાલીઓ જે છે હિયરિંગ માટે, કે તેમણે જે રજૂઆત કરી હતી તો તેમને હિયરિંગ માટે અહીંયા બોલાવવામાં આવ્યા હતા, તેમને સાંભળવા બોલાવવામાં આવ્યા હતા. તો તેઓએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે એફઆરસી દ્વારા પણ જે ફી નક્કી કરવામાં આવી રહી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધુ ને વધુ ફી વધારો ઝીકવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ કે ડીપીએ સ્કૂલ જે છે, જે કોબામાં આવેલી ડીપીએ સ્કૂલ છે, કે જેણે જે પ્રપોઝલ ફી જે છે તેમાં 100% વધારો માંગ્યો હતો, જેને લઈને વાલીઓએ ફરિયાદ કરી હતી. અને આખરે જે છે એફઆરસી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક ફી વધારો, વધુ ને વધુ ફી વધારો જોવા મળતો હતો, જેને લઈને વાલીઓ જે છે તે અહીંયા રજૂઆત માટે આવ્યા હતા. ત્યારબાદ અનેક જે છે અલગ અલગ શાળાના જે વાલી મંડળના જે સભ્યો છે અને વાલીઓ છે તેઓ પણ રજૂઆત માટે પહોંચ્યા હતા. અને રજૂઆત દરમિયાન જે ક્યાંક ને ક્યાંક એફઆરસી ના જે છે અધિકારીઓ જે છે અને ક્યાંક ને ક્યાંક વાલી મંડળના સભ્યો સામે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને હોબાળો થયો હતો. અને આ હોબાળામાં પણ ક્યાંક ને ક્યાંક વાલીઓએ પણ એવો આક્ષેપ કર્યો છે કે એફઆરસી જે છે તેને રદ કરવાની માંગ જે છે વાલીઓએ અને વાલી મંડળના સભ્યોએ કરી છે. અને જે છે એફઆરસી જે ક્યાંક ને ક્યાંક ફી ના ધોરણમાં પક્ષપાત કરતું હોવાનો આક્ષેપ પણ વાલીઓએ કર્યો છે. જી જી આભાર સંજય સમગ્ર જાણકારી આપવા માટે.